कड़ा बतावी काया तनी मारा काड़ जाका प्या कोई समस्त लोहार ज्ञाती ना समर्थ संत गहन तत्व चिंतक अने प्रखर ज्ञानी एवा भजन वाणी मां चुंदड़ी अने गटारी प्रकारना अनेक भजनों बनावनार संत श्री मूलदास जी ना संपूर्ण जीवन चरित्र नी झांकी करावती भव्याती भव्य धार्मिक टेली फिल्म समर्थ संत श्री महात्मा मूलदास जी नो मारी प्रेरणा थी निर्माण करवा बदल मारा अनन्य सेवक स्टूडियो सरस्वती ना मालिक जूनागढ़ ना निर्माता मनोज दुबन पुत्रा ने मारा अंतकरण ना आशीर्वाद सह शुभेच्छा पाठवु छु अने आ महात्मा मूलदास जी ना जीवन चरित्र ने जोई ने समाज ने एक नवी दिशा नवी प्रेरणा नवी चेतना प्राप्त थाव एवी शुभकामना साथे बिरमु छु अस्तु जय गिरनारी ગુંડા મૂળદાસ લુહારનું ખોળ્યું વૈષ્ણવી તિલક ને ધંધો કેવો હે પાપિયા તું આ લાકડા નથી સળગાવતો પણ એની ભેળા કેટ કેટલા જીવોની હત્યા કરી રહ્યો છે એનો તો વિચાર કર હે મારા ઠાકર કયા જન્મની સજા આપી રહ્યો છે તું આ મૂળિયાને જીવોની હત્યા કરવાના માર્ગે ચડાવી તમને શું મળે છે મારા નાથ એ મૂળદાસ આ જ ધંધો મારે જીવનભર કરવાનો આ પાપી હાથે જિંદગીમાં આવી કેટલી ભઠ્ઠી નખાશે કેટલા જીવોની હત્યા થાય હું આવીશ છે મારા સત્સંગી ખોરડાની ભક્તિ હું આજ છે મારા વંશજોની સેવાનું ફળ એ આ તો કઈક લવારે ચડ્યો હું કૃષ્ણ કાકાને બોલાવતો આવું આમદ રાગમે એ જગીરનો વાસી સંત લવારે ચડી ગયો છે ગાંડા જેમ બેબડા કરે છે પણ વાત હું બની કઈ કહીશ ઈ તો મને ખબર નથી પણ લાકડા ફાડતા ફાડતા લવારે ચડી ગયો છે શું વાત કરસ હા સડી ગયો ભાઈ હે બાપુજી
હું આપણા આંગણે આવતા વૈષ્ણવી સાધુ મહાત્મા એના ઠાકોરજી એની પૂજાઓ શું આજ ધંધો કરવાની આજ્ઞા આપે છે? શું વાત છે મુરિયા, આ તે શેનો લવારો માંડ્યો છે? તને કામ કરતી વખતે ઠાકોરજીના ઉપદેશ ક્યાંથી યાદ આવ્યા? આ ધંધો કરીને મારે નથી જીવવું બાપુ, નથી જીવવું. આજ દી લગણ મારા હાથે મોટું પાતક થતું આવ્યું છે, હવે નથી કરવી હત્યા, મારે નથી કરવો લુવારીનો ધંધો. અરે દીકરા, અમારી સામે નહીં તો કાંઈ નહીં, પણ તું જેને પરણીને ઘરમાં લાવ્યો છો એનો તો વિચાર કર. પારકી જણીના મા બાપને અમે શું મોટું દેખાડશું? અરે એના હમું તો જો કાલ હવારે તારે ન્યા. બસ એ જ મારે નથી થવા દેવું. મારે મારા સંતાનને આવી ભઠ્ઠીઓ વારસામાં નથી આપવી. મારે જીવને આ પાપનો ભાગીદાર નથી બનાવવો બાપુ. કોઈ કાળે આ ધંધો નહીં કરું બાપુ, કોઈ કાળે ધંધો નહીં કરું. આ પણ તો તું શું કરીશ? મજૂરી કરીશ બાપુ, બાચકા ઉપાડીશ, પણ આ ધંધો તો ક્યારેય નહીં કરું. અરે રે દીકરા, આ કરસન લુહારની સામે આખી નાત આંગળી ચીંધશે અને કહેશે કે કારીગરે કારીગરી મેલી. તો બાપુ, આજથી મારીને તમારી લેણદેણ પૂરી થઈ. પણ તું આ શું બોલે છે મૂળજી બેટા? મૂળજી ક્યાં જાય છે તું દીકરા? મારા પાપને ધોવા બાપુ. પણ હું કામ, એનો કોઈ ઉપાય? એક નથી બાપુ. પણ તારી પરણે તનનું હું? એને માવતરે મૂકી આવજો બાપુ. બાકી પેટ હારું જીવડા બાળીને જીવવા નથી માંગતો હું બાપુ. અને હવે મારે આ મોદરામાં રહેવું એ નથી. આવજો બાપુ, છેલ્લી વારના જય શ્રી કૃષ્ણ. મૂળજી બેટા, બેટા મૂળજી. હાથથી હેઠો મેનો હથોડો ને સગડું મેનું ઈ કામ. હાથથી હેઠો મેનો હથોડો ને સગડું મેનું કામ. હર કોઈ ધંધે બાપ હશે હવે, બજવા છે શ્રી રામ હાઈલાઈ તો દુખ ના માયરા. એ સાધુ થાવા સુરતા ધારી, એ હાઈલાજી તો દુખ ના માયરા. સાધુ થાવા સુરતા ધારી,
આત્મા કોઈને દુઃખ ના દેવું રે એક જ જાણી આત્મા કોઈને દુઃખ ના દેવું રે સુખ દુઃખ આવે સેજમાં અનુભવીને એટલું કે વેદ જોયા પુરાણ જોયા જોયા સૌ તપાસી રે વેદ જોયા પુરાણ જોયા જોયા સૌ તપાસી રે રામ નામથી કાંઈ ન મોટું રામ નામથી કાંઈ ન મોટું મોટું સંત ઉપાસી રે રામ અનુભવીને અનુભવીને એટલું કે આનંદ માતમાણે રહેવું રે અનુભવીને એટલું કે અનુભવીને ભાઈ એટલું કે અંત એક અદ્વૈત સાચું રે આદિ મધ્ય અંત એક અદ્વૈત સાચું રે આત્માના ઉદય થકી આત્માના ઉદય થકી એ અજ્ઞાન ગયું છે નાશું રે રામ અનુભવીને એટલું કે અનુભવીને એટલું કે આનંદ માત મણે રેવું રે રામ અનુભવીને એટલું કે અનુભવીને એટલું કે અળગા તમારે રેવું રે ઉર્મીને બીજી એષણાથી અળગા તમાણે રેવું રે સમદ્રષ્ટિ સમતાને સમદ્રષ્ટિને સમતાને એક રહી આપ ખોવું રે રામ અનુભવીને અનુભવીને એટલું કે જાપુ અજંપા જાપુ જપે ત્રણ લોકમાં તેવું રે જાપુ અજંપા જાપ જપે ત્રણ લોકમાં
देवू रे। मुड़दास कहे मोह मत छोड़ी, मुड़दास कहे मोह मत मुकी, महापद मारे बूरे राम। अनुभवी ने पेट लूके आनंद मा रेवू रे, आनंद मा कमाणे रेवू रे। भजवा परिग्राम ने, भजवा આજે સંતવાણી સાંભળવાની ભાઈરે મજા આવ્યો. અરે મેં તો તમને મંદિરમાં આરતીના દર્શન કરતી વખતે જ ઓળખી લીધા હતા મહારાજ. અરે ભાઈ, હું ક્યાં મહારાજ છું? અરે હું તો પોતે જ મારા મહારાજની ગોતણે નીકળો છું. મારા માટે તો હંધાય મહારાજ, સંસાર છોડવો કાંઈ જેવા તેવાનું ગજું નથી. ઈ તો જેણે સત્કર્મો. સત્કર્મ? સત્કર્મ શેના ભાઈ? હું તો મારા પાપ કર્મનું પ્રાયશ્ચિત કરવા થાનકે થાનકે ભમ્યા કરું છું. પણ ભાઈ તમે? દેવાનંદ આહિર, ખેડું છું, ધૂળ ઉતલાવું છું ને ધાન પકવું છું. હાલો તઈ બાપુ. ક્યાં? મારા ગીરે મહેમાન આયરે રોટલો લેવાની અને આ મંદિરમાં દર્શન કરવાની અમારા બે માણાની બાધા છે. બરાબર જય માને મહેમાન. હા માળી, બેસો મહારાજ. હું આવી, તમે બેહો આયર. મહારાજ, મારી એક વાત માનશો? આજની રાત આજ રોકાઈ જાઉં ને? ના ના આતા, અરે હું તો ચોરાનો મહેમાન અને એમાંય પાછો અજાયણો. જુવાન, એમ તો હું માણા પારખું છું હો, તું તો અમારા દીકરા જેવો. સાચું કહું, તને જોયો ને ભાઈ, તયું ને અમારા બેયના હૈયામાં દીકરાના હેત ઉભરાણા છે. સાચું કહું આતા, મેં ઘણા વખતે બે માણાની આંખમાં મા બાપનો પ્રેમ ભરેલો. માળી, તમે મા બોલ્યા ને મને મારી મા યાદ આવી ગઈ. અરે મા શબ્દમાં તો આખી દુનિયા હમાઈ જાય, હંધાય દર્દની દવા મળી જાય. વાહ, જ્યારે તને ભજન ગાતા ચોરે પહેલી વાર જોયો ને, ત્યારે જ મનમાં એમ થયું કે ભગવાને જો અમારી ઘેર સંતાન આપ્યું હોત ને, તો બસ તારા જ જેવડું હોત. હા ભાઈ, પણ હજી તો તમારી ઉંમર મા બાપના ખોડે રમવા જેવડી છે. યા તમે આ મા બાપુ, હું લુહારનો દીકરો છું, નામ મોરજી, ઉના પાસેનું આમોદરા મારું ગામ, બાપનું નામ છે કરશન લુહાર. સાચું કહું ને તો મારા બાપુએ નાની ઉંમરે મારા લગ્ન કરાવી દીધા. ઘીરે 14-15 વર્ષની ઘરવાળી છે. આવડીથી કઈ રીસ હોતી હશે ઘરવાળી કે મા બાપ ઉપર? રીસ ઘરવાળા ઉપર નહોતી માળી, રીસ તો હતી મને મારા ધંધા માટે. કોલસા પાડવા માટે ભઠ્ઠીમાં લાકડા નાખવા પડે ને એ લાકડાની ભેળા હજારો જીવ અગ્નિમાં બળીને ભળથું થઈ જાય. આ જીવ હત્યા મારાથી નહોતી જોવાતી, નહોતી જોવાતી માળી, એટલે મેં ઘર મેલી દીધું. તો દીકરા, હજુ એ ક્યાં મોડું થયું છે? સારું થયું કે તું આમોદરાથી આ સીધો ઝોલા પર આવ્યો.
ના હતા ના, સીધો નથી આવ્યો. છેલ્લા 4-5 વર્ષથી રખડી રહ્યો છું, એક એક ગામ ફરી નાખ્યા, પણ ક્યાંય આ મન ઠેરાણું નહીં. તો દીકરા, કીરે પાછો વળી જાને? તારા મા બાપ, તારી ઘરવાળી? ના માળી ના, ઘરે તો કોઈ કાળે પાછો નહીં ફરું. મારો માયલો મને લોહારી કામ કરવાની ના પાડે છે. દીકરા, ઓછું ના લાવ. આજે તને વાળીને મારા હૈડામાં સૂતેલી માં જાગી છે. એમ કરને બેટા, મારો દીકરો થઈને આંગણે રોકાય છે ને મૂળજી? ભગવાને અમને હંધું આપ્યું છે ભાઈ, પણ સંતાનથી અળગા રાખ્યા. આ રોકાવાની હા પાડ ભાઈ. તારે જેમ ધર્મ ધ્યાન દાન પુણ્ય કરવા હોય ને એમ કરજે તું. તારે હવે તો એકલે હાથે ખેતી નથી હચવાતી. તું રોકાઈશ ને તો મને બે વખત માળા ફેરવવાનો વખત મળશે. પણ આતા હું તો સાવ સાવ અણગણ છું. હંધાયના ઘાટ તો ઉપરવાળો જ ઘડીને મોકલે છે દીકરા. ભાઈ તને યોગ્ય લાગે તો રોકાઈ જા. દેવાનંદ આતા, હું ખેતી કરવા રાજી છું, પણ મારા થોડાક નિયમ છે, ઈ મારે પાડવા પડશે. અરે દીકરા મંજૂર છે, તારા હંધાય નિયમ મંજૂર છે. આથી આ મારી હંધીએ મિલકત તારી, અને મારી 100 વીઘા જમીન છે ને ઈ પણ તારી. અરે તારે દાનમાં દેવી હોય ને તો આયર આડો નહીં આવે કે મોઢું કટાળું નહીં કરે હો. હા, આ એક આયરનો બોલ છે. ને ગગા, અમે તો એમ માનશું કે પોડા નાથી અમને દીકરો દીધો. દીકરો માં? હા, હું તમારા દીકરાની જેમ જ રહીશ. અને બાપુ, હા, કાલથી બળદની રાસ હું સંભાળીશ, પણ મારી ઝૂંપડી હું ખેતરના શેઢે રાખીશ. સાચું કહું ને તો મને એકાંત બહુ ગમે છે. આખો દિવસ ખેતરમાં કામ કરીશ, રાત દી ત્યાં જ રહીશ. કામ કરતા જેટલો વખત વધશે એ મારા પ્રભુના ભજનમાં ગાળીશ. ભલે ભાઈ, ભલે બાપ, ભલો મારો દીકરો, ભલો મારો મુળજી. પ્રીતમ વરની ચૂંદડી હે મહાસંત ઓઢવાને મળ્યા રે. અલિયા એ મુડિયા. હા, બહુ લઈકુ હાલા ભાત ઉટાડું થઈ જાહે. અરે માળી, તમે કહ્યું ના આવ્યા. અરે તું લખવામાં એવો ડૂબેલો હતો કે ન પૂછો વાત. પણ હે મુરજી, આ તારું ભણતર કયે પૂરું થાય? અરે માળી, તારા દીકરા મૂળજીને હજુ બારાખડીના બનીએ ક્યાં ખબર છે. કોણ જાણે મારો વાલો કયે હાથે લખાવે છે ને હું લખું છું. છો ને સાવ ગાંડિયો. અરે મારી ગાંડિયો નથી હો, લાવ મારી બહુ ભૂખ લાગી છે. સાચું કેજે મૂળજી, તને મારા હાથનું રાંધેલું ભાવે તો છે ને? અરે મારી, તારા હાથે બનાવેલા રોટલામાં 32 જાતના ભોજનની મીઠાસ લાગે છે. સાંજના વાળ ઉટાડે વેલરો આવી પૂક છે. ભલે મે જો બને ને તો 2-4 ભજન ઈ સંભળાવજે ને ગગા. હા માં. બાપુ. બોલ બેટા. આજે તો હું તમને પ્યાલો સંભળાવું છું. દીધેલ છે ભરપૂર
છે ભરપૂર, દયા કરી મને પ્રેમે પાળો, નનો મેં આયા નૂર પ્યાલો મેં પીધેલ છે રે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે રે ભરપૂર.
જીમ ભેટ્યા મારી બ્રહ્મણા ભાગી ઈ તો હરદમ બોલે હજૂર જી અરે રે ભીમ ભેટ્યા ભીમ ભેટ્યા મારી બ્રહ્મણા ભાગી એ જી બોલે હરદમ હજૂર જી એ દાસી જીવન દાસી જીવન સત ભીમના ચરણે પિતા થઈ ચકચૂર પ્યાલો ને વિધેલ છે રે ભરપૂર પ્યાલો ને વિધેલ છે રે કામાળી આટલા વેલા કેમ આવી ગયા માળી આ હેલ કેમ ખાલી છે હરીએ ખાલી રાખી છે એમાં બીજાનો શું ગોનો માળી માળી આવું કા બોલો છો બિચારા મોતીચંદ શેઠ સારા કામે શકન જોઈને ઘરની બહાર નીકળતા હતા ત્યાં હવાના પોરમાં મારું મોઢું જોઈને પાછા વળી ગયા અરે માળી તમે તો જોગમાયા છો જોગમાયા અરે તમારા તે કાંઈ અપશુકન થતા હશે હંદુ યાચો બુરજી પણ અમે વાંચ્યા છીએ વાંચ્યાનું મોઢું જોવાથી પલપલાને અપશકટ થાય છે દીકરા કોચવા માય રાણી દુનિયા છે એનો ભાગ ભજવે આપણે રામ ભજીએ માળી માળી તમે રડો નહીં માળી આ બધી અંધશ્રદ્ધાની વાતો છે અને મને એ નથી સમજાતું બાપુ કે આ બધા રીત રિવાજ ક્યાં લગી આયેલા કરશે માળી માળી તમે મને એક વાત કરશો કઈ વાત મૂળજી માળી તમને કોની ઉપર શ્રદ્ધા છે જો માણસની વાત કરતો હોય તો તારા પર મૂળજી અને જો દેવની વાત કરતો હોઉં તો ને જો દેવની વાત કરતો હોય તો આપણા ગામના કોટેશ્વર મહાદેવ ઉપર માળી શ્રદ્ધાનું કોઈ કારણ ઈ હાજરા હજુર છે મૂળજી અરે માળી મલક આ કોઈ માને છે પણ તમે ક્યાં માનો છો છોને સાવ ગાંડ્યો અલ્યા હે હું કેમ નથી માનતી માળી જો તમે માનો છો તો પછી રડો છો શા માટે રડું નહીં તો શું કરું મૂળજી મારું માનશો માળી આ ઘડીએ જ વેણ પૂરું કરશો તારું વેણ નહીં પૂરું કરું તો બીજા કોનું વેણ પૂરું કરીશ હાલો માળી અબ ઘડી મારા ભેળા હાલો ક્યાં મૂળજી બસ ખાલી કોટેશ્વર દાદાને એટલું કહેવાનું કે આ દુનિયાને મારા અપશુકન થાય છે હા મૂળજીની વાત સાચી છે આયરાણી એ જ નહીં ભૂલી જતી કે તે મૂળજીને વેણ દીધું છે હા ઓ માળી હવે ન ફરાય આયરાણી હાલો હાલો માળી હાલો બાપુ હાલો 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 Thank you.
હે ભોળાનાથ, તે આવા હેતાળ હૈયાને નિર્વંશ કાં રાખ્યા મારા દેવ, જે બચાણા સદાય પરમાર્થ કરતા આવ્યા એને આવા દુઃખ. હે દાદા, હે કોટેશ્વરનાથ, આજ પહેલ વહેલા તારી પાસે ખોળો પાથરીને માંગુ છું મારા દેવ. મારા માટે કે મારા પરિવાર માટે તારી પાસે કાંઈ નથી માંગ્યું, પણ આજે આ ભોળા પરગજુ માણસો માટે હાથ જોડીને ખોળો પાથરીને હઠ કરીને તારી પાસે માંગુ છું ભોળાનાથ. હે ભોળાનાથ, જો આજ દિવસ સુધી મેં સાચા હૃદયથી તન મનથી તમને સેમરા હોય તો મારો આટલું વેણ પાળો મારા નાથ. દેવાનંદ આયરના ઘરે પારણું બંધાવો, પારણું બંધાવો મારા નાથ. એના વાંજિયા મેણા ટાળી દો મહાદેવ. કોટેશ્વર મહારાજ, ઓળખતું નથી હો, અને જાત જાતની વાતો કરે છે. ઓળખે છે ને કાના? દેવાનંદ આયરના ખેતરમાં રખોપા કરનારા મૂળદાસને અંધાય ઓળખે છે મારા ભાઈ. મૂળદાસભાઈ, ભોળો જસુમાનો ભોળો. ભોળો? હું થયું છે ભોળાને? તેવ થઈ ગયો. કાનાભાઈ જટા, બાપુ બાપુ, મને કઈ સમજાતું નથી. ભાઈ મુરજી, મુરજી તું જોઈ રહ્યો છો ને બાપુ, મારો મારો ભૂળો આવેલો ગયો મુરજી. માં શાંત થાવ માં. બાપુ રડો નહીં બાપુ, આમ કઈ થોડું થતું હશે. ઓ
લ્યો ત્યારે કાનજી ભગત, હવે અમને રજા આપો. કસનભાઈ, મારું એક વેણ રાખશો, મારી વાત માનશો? ઈ શું બોલ્યા કાનજી ભગત? આપણી લુહાર જ્ઞાતિમાં એવું એકેય ખોયડું હશે જેને ઘીરે આપના આશીર્વાદ ન મળ્યા હોય? હુકમ કરો ભગત. ભગવાન, હવે જીદ મેલી દો. જીદ? શેની જીદ? હું કઈ સમજ્યો નહીં. કરશનભાઈ, લોહલંગરી બાપુ તો ત્રિકાળને નરી આંખે દેખનારા સમર્થ સંત પુરુષ છે. એણે મુરજીને બરાબર જાણી લીધો છે, પીછાણી લીધો છે, ને પુત્ર માટેની તમારી મમતાને એણે જોઈ લીધી છે હો. ને એટલે જ તો તમને મારા આંગણે મોકલા છે. આમ અલગ રીતે વાત કરું તો એક સંતે મારા પર એના સંતની જવાબદારી મૂકી છે ભાઈ. સીધી વાત કરો ને બાપલા. સીધી વાત તો એટલી જ છે કરશનભાઈ, કે હવે તમે મૂળજીને ઘરે લઈ જવાની હઠ મેલી દો, મમત મેલી દો. હવે મૂળજી તમારો નહીં, આખી દુનિયાનો થઈ ગયો છે ભાઈ. કાનજી ભગત. કરશનભાઈ, સદ સબદનો ઘરનારો, ભજન ભાવના ભાતીગર ટીપણા ટીપનારો આ મૂળજી ભગત હવે લોહારી ધંધાના લોઢા ટીપવા લાયક નથી રહ્યો. અરે અરે, એ તો સતની ચુંદડી ઓઢીને જીવતરના રંગને રંગનારો મણિયારો બની ગયો છે, માણીગર બની ગયો છે ભાઈ. અરે, કંઈકના જીવતરને બનાવનાર માણીગર બની ગયો છે. વાત કરો છો કાનજી ભગત? હા કરશનભાઈ, લુહારનું ખોડિયું લઈને જન્મેલો આ મૂળજી હવે લુહાર નથી કે નથી સુતાર, નથી વાણિયો બ્રાહ્મણ કે નથી મુસલમાન, બસ ઈ તો અલખને આરાધનાર ભવ ભવનો આરાધક છે, ભવ ભવનો ભૂલો પડેલ આરાધક છે ભાઈ. ઈ તો પારસમણી છે ભાઈ, પારસમણી, કઈ કેટલાયના જીવતરને સુધારનાર પારસમણી. જેવી ઉપરવાળાની મરજી. અરે કરશનભાઈ, વિશ્વના ઘડનારા સ્વયં વિશ્વકર્માએ જ આ તેજને જગત પર અજવાળા પાથરવા માટે મોકલું છે. તમારી વાત તો સાચી છે કાનજી ભગત, પણ મને એક ચિંતા ખાઈ જાય છે. મારો મૂળદાસ જેદી જીવડાને મળતા ભાળીને ભાઈગો, તે દુનું મને થાતું હતું કે આ જીવ હવે આપણો નથી. પણ ભગત, મને ચિંતા છે
તો મારી આ દીકરી જેવી દીકરાની વહુની એનું શું? બાપા, તમે મારી ચિંતા રેવા દો. મેં એક વાર એમના નામની સુંદરી ઓઢી છે, એના રંગને હું એડે નહીં જવા દઉં. અને એ સુંદરીના રંગમાં જો પ્રેમનો રંગ હશે તો એ રંગમાં રંગાઈશ, અને જો ભક્તિનો રંગ હશે તો એ મને કબૂલશે. વેલું ભાઈ, તમે આ શું બોલો છો? હા ભગત, તમે જે માર્ગે હાલશો એ માર્ગે હું હાલી નીકળવા તૈયાર છું. હું તમારા માર્ગમાં આડી નહીં આવું, બે ભેડા મળીને ભવને પાર કરશું. વહુ બેટા, તમે તો હજુ નાના બાળ છો, તમારાથી વૈરાગનો આકરો પંથ કાપી શકાશે? તમારા દીકરા જેવા સમરથ સોહાગી મારી ભેડા હોય પછી શેની ફકર બાપુ? ઈ જ મારો હાથ ચાલીને મને વૈરાગના માર્ગે દોરશે. કેમ, બરાબર છે ને ભગત? વેલુભાઈ, તમે તો મારા મન પરનો બોજ હળવો કરી નાખ્યો. મને પાપના ભારથી, વચનના ભારથી મુક્ત કરી નાખ્યો ભંડારી. બાપુ, હવે તમે મારી ફકર મેલી દો ને તમારા દીકરાનો માર્ગ મોકળો કરી દો. તમારી લાગણી અને મમતના બંધનમાંથી એને મુક્તિ આપો બાપુ. ભલે, જેવી તમારા બેયની મરજી. કરશનભાઈ, લોહલંગરી બાપુએ મુરજી ભગતની જવાબદારી મારા માથે નાખી છે, એટલે તમે એની ચિંતા મેલી દો. આ ચૂંદડીનો રંગનાર આજથી મારી આંખોની સામે જ રહેશે. આજથી એની કર્મભૂમિ, એની ભક્તિભૂમિ અમરેલી જ રહેશે. તમ તમારે નિરાતે આમોદરા સીધાવો. જેવી હરિની મરજી. કરશનભાઈ, હવે તો અમરેલીના ભાઈ ખુલવાના. આવા સમરથ સંતના પગલે અમારું ગામ ઉજળું થાય હો. લોલંગરી બાપુ સામે બહુ બાફતો નહીં, એને તો બસ એટલું જ કહેવાનું કે તમારો શિષ્ય તમારા નામે અમરેલીમાં પાખંડ અને ધતી ગલાવે છે. બાપુ સીતારામ. સીતારામ કહાં સે આયે? એ બાપુ, અમરેલી થી આવ્યા છે. ક્યું, કોઈ દુખ? બાપુ, અમારે શેનું દુખ હોય? એ અમે તો આપના દુખ માટે આવ્યા છે. ક્યા, હમારે દુખ કે લિયે? હા બાપુ. લેકિન હમારા કોણ સા દુખ? આપના માનીતા શિષ્ય મૂળદાસ ના કારણે. મેરા શિષ્ય? આપની જગ્યાનો આપનો ચેલો મૂળદાસ. મૂળદાસ બડા અચ્છા લડકા થા, બડા ભગત, નેક લડકા. એ હઈ છે નેક,
પણ હવે નેક નથી રહ્યો, હવે તો માજા મેલતો જાય છે બાપુ. એ બાપુ, આખું અમરેલી ગામ એને માથે લીધું છે. ક્યાં? એ હા, આખા અમરેલીમાં કહેતો ફરે છે કે ગોંડલવાડા જીવણદાસ બાપુ અમારા ગુરુ છે. મેં ઉસકા ગુરુ નહીં, મેને ઉસે દીક્ષા નહીં દી. ઈ તો હવે અમે કયું ના કહીશી. વો જુઠા હે, બેશરમ હે. આ તો બાપુ, ઈ પાખંડી હૈરે તમારું નામ ખરાબ થાય એટલે આજ આ વાત તમારા કાને નાખી. બાકી ઈ જો આશ્રમમાં કાળા ધોળા કરશે ને તો નામ તમારું બગડશે. એ બાકી તમે જાણો અને તમારો ચેલો. મેને કહા ના કે વો મેરા ચેલા નહીં હે. અરે નથુરામ, યાત્રા કી તૈયારી કરો, હમ કલ હી અમરેલી જાના ચાહતે હે, કલ સવેરે. એ રામ રામ ભગત, તમે કઈ ચિંતા ન કરતા. મુર્દાસ, મુર્દાસ, તુમ જુઠે હો. ગુરુજી આપ. ગુરુદેવ, પાઈ લાગુ ગુરુદેવ. મેરે પેર મત છુઓ મુર્દાસ. પણ બાપુ, મારો કઈ વાગ ગુનો? તુમ બડે પાપી હો મુર્દાસ. પણ બાપુ, મારી વાત તો. અબ મેરે આગે ઓર મત જુઠ બોલના મુર્દાસ. જી બાપુ. મુર્દાસ, સચ સચ બતા, ક્યા મેં તારા ગુરુ હું? સાચું કહું બાપુ, આપ જ મારા પરમ પૂજ્ય ગુરુ છો. ક્યા ક્યા કહા તુમને? બાપુ, મેં આપને મન વચન અને કર્મથી મારા ગુરુ માન્યા છે અને આ જગ્યાએ રહીને આપની સાધનાને આગળ ધપાવવા મારાથી થાય એટલી સેવા કરું છું બાપુ. મુર્દાસ, મેં તેરી સેવા ઓર નિષ્ઠા કા પ્રમાણ દેખના ચાહતા હું, ઓર યે પ્રમાણ મેં અભી હી દેખના ચાહતા હું, અભી હી, ઇસી વક્ત. આપ જેવા સમર્થની હામે હું પ્રમાણ રજૂ કરું તો મને અભિમાનનો અંશ લાગશે. સચ્ચા શિષ્ય વહી હે મુર્દાસ, જો ગુરુ કી આજ્ઞા કા પાલન કરે. ભલે ગુરુદેવ, હું આપની આજ્ઞાનું પાલન કરીશ. ઓર દેખ મુર્દાસ, મેરા ચેલા કભી ભી શક્તિહીન નહીં હો સકતા. અગર વો ચાહે તો જલ કી જગહ જમીન કર દે, ઓર જમીન કી જગહ કર દે દરિયા. મુર્દાસ, મુર્દાસ, મેં લાલ અંગરી, તુમ્હે પ્રમાણ દેને કી આજ્ઞા કરતા હું, મેરી આજ્ઞા કા પાલન હો. જેવી આપની આજ્ઞા ગુરુદેવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, મારામાં પ્રાણ પૂરો મારા દેવા, મારા ગુરુની આજ્ઞા પૂરી કરવાનું મને બળ આપો મારા દેવા. મેં મુર્દાસે જો સાચા હૃદય મન કર્મ અને વચનથી મહાત્મા લોલંગરીજીને મારા ગુરુ માન્યા હોય ને આવા સમર્થના શિષ્ય બનવાની લાયકાત યોગ્યતા જો આ ખોડિયામાં હોય તો હે પરમ કૃપાળુ, મારી ઈચ્છા છે આ સામે ઉભેલું સૂકું ઝાડ ફરી પાછું લીલું છમ બની જાય ને આ બાજુમાં ઉભેલ કડવા લીમડાના પાન મીઠા બની જાય. ગુરુ મહારાજ, સદગુરુ, લોલ અંગ્રેજી બાપુની જય. બાપુ, આપના જેવા સમર્થ ગુરુની હાજરીમાં
આજાત અભિમાન બતાવ્યું એ માટે ક્ષમા કરો ગુરુદેવ. હું તો તૃણ માત્ર છું, મને આપના હૃદયમાં આસન આપો ગુરુદેવ. બેટા મૂળદાસ, અબ નિર્ભય એવમ સંશય રહિત હો જાઓ. મેં તો બસ ઇતના હી જાનના ચાહતા થા, દેખના ચાહતા થા કે હરિરસ કભી નિર્બલ નહીં હોતા. ઉસે સંભાલને વાલા સાધન સાબુત મજબૂત હોના ચાહીએ, ઔર તું વૈસા હી મૂળદાસ. આજ મેરા સંકલ્પ સિદ્ધ હુઆ, આજ મેરી ખોજ પૂર્ણ હુઈ, આજ મુજે મેરા શિષ્ય મિલ ગયા. મૂળદાસ, મૂળદાસ, મેં તુમ પર પ્રસન્ન હું, મેરે શિષ્ય મેં તુમ પર પ્રસન્ન હું. મૂળદાસ, બોલો બોલો ક્યા ચાહતે હો, મૂળદાસ બોલો ક્યા ચાહતે હો. આપનું શરણું ગુરુવર્ય, મને કંઠી બાંધો. તથાસ્તુ. બોલો. તું
स्तुति की दी दे अलबेलानी, स्तुति की दी दे अलबेलानी। जप तप तीरथ ते काई न करिया, जप तप तीरथ ते काई न करिया। एक नाम संभार कृष्ण भजिने, मने राम नाम संभार। વેલુભાઈ તમે ભગત દામને દ્વારકાને સેટું લાગે છે, હવે તો ઠાકરના તેડા આવ્યા લાગે છે। આમ કેમ બોલો છો? હજુ તો આશ્રમમાં ઘણા કામ કરવાના બાકી છે ભંડારી। અરે ગોવિંદરામ વૈદ કહેતા હતા, હવે અમરેલીના ગોવિંદરામ હું કરવાના। મારા ભંડારી સ્વામી, આ ચરખાને જે કામ કરવાનું હતું એ મારા ઠાકરે કરાવ્યું। જેટલા શ્વાસ લેવાના લખ્યા હતા એ મેં લીધા। હજુ કહું, હવે આ ભીતરનો ભેરો મુક્તિ માંગે છે નાથ। હે મારા ભીતરના ભેરો, તમે જ મારી સાધનાના સાક્ષી છો, તમારા વિના મારો સત્સંગ અધૂરો રહેશે। ભગત એવું બોલો માં। વેલુભાઈ, વેલુભાઈ, બસ ભગત, મારી વિદાય વેળાએ ભક્તિનો માર્ગ મેલી, વિચલિત થઈને મને રોકતા નહીં। જુઓ
નાખો નાથ, ત્યાં નજર નાખો, જો પણ શ્રીનાથ, દ્વારકા વાળો બંસી વાળો મને સાથ દઈ રહ્યો છે, મને સુખેથી આદેશ આપો નાથ, મને મને આદેશ આપો, આદેશ આપો, આદેશ, આદેશ, આદેશ. સુખેથી સીધાઓ હે આત્મા, સુખેથી સીધાઓ. કળા બતાવી કાયા તણી મારા કાળ જા કાપ્યા કોઈ કળજ કાપીને કરુણા કીધી કીધી મુજ પરવાલા મે જોખો મટાયલો જમડા તણો મને થઈ છે રે જાન દુહો ત્રીજી રમી તણ ભુવન માયન ચોથી જે વિધા મારા પ્રાણ પ્રાણ વિધાણા ને પ્રીત બંધાણી દેખાયો દસમો દ્વાર કુચી એક કરશનજી ને વિનવું મારી સુરતા માને જો આવીને સંભાળ સંભાળ સુરતા માને જો એ સુમાણે મેરમની છોદારી રે મારા કાળીએ કટારી રે
रमनी चौधारी रे लागी मारे કટારી કોઈ ના કયા માં નહીં ને નયણી નહીં દાર એ ઘાયલ કરી ગઈ મારું પાંજરું ઈ તો ગઈ છે આરમ પાર પોકારી ને કઉ છું પ્રાણિયા નુગરાવ થી નો કરજો પ્યાર નુગરા થી નો કરજો પ્યાર બેડી નો દેજો બુડવા મારી બેડલી ઉતારજો આવી ભાવ પાર ભવા મેરમની જોદારી લાગી એ લાગી રામ ખાડ જે ખટારી એ બેની મારા દુધિયા માં લાગી ઓ લાગી ઓ મેરમની જોદારી રે લાગી કુડદાવો છોડો સાંભળ્યા મેં છોડી કુડની લાજ કુડદાવો છોડો સાંભળા મેં છોડી દીધી કુડની લાજ એવી હમા વેલા આવજો મારી આત્મના તમે આધાર વારી વારી શું કો વિઠલા અવગુણ નો ધરજો એ એ સાંભળા તમે તરત સીધાવજો મારી એક તરણા ભારો ભાર રાખોજો ને ટેક ટેક સાચા સદગુરુ શ્યામ મળ્યા જુગતે જાદવ જોંડવીર એ મન પથર હતા એને પાણી કર્યા જને કર્યા નિર્ભેળાની પાઈ લાગુ પરિભ્રમણે
અને મને પહોંચાડજો તમે ધામ. રામદાસ વચને મૂળદાસ બોલ્યા, મારા ગુરુને બતાવ્યો તરવાનું ઠામ ઠામ. એમ સાધુતા નહીં મળે મૂળદાસ, તે જે રીતે સંસારનો દ્રોહ કર્યો છે એ જ રીતે આ સંસાર પણ તને સજા કરશે. તું નિર્દોષ હોવા છતાં પણ સંસાર તારા પર દોષારોપણ કરી તને ઘેરી વળશે, તને પીડા આપશે, અપમાનિત કરશે, તારા પર ફિટકાર વરસાવશે. યાદ રાખજે બચ્ચા, તારે એની કસોટી માંથી પાર ઉતરવાનું છે. તારા પર ખોટા લાંછન લાગશે, ખોટા આરોપો આવશે. કોણ છે અહીંયા? અરે 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 બાઈ, બાઈ શું કરે છે? બાઈ કોણ છે તું? સોહાગણ કે વેરાગણ? ના બાપુ, હું નથી સોહાગણ કે નથી વેરાગણ, હું તો અભાગણ છું બાપુ, અભાગણ. હું તો છું એક જીવતું જાગતું પાપ. પાપ? દીકરી, પાપ ને પુણ્ય તે જોયા છે બાપુ. બોલ દીકરી. મૂળદાસ બાપુ, પાપ તો છે મારા ઉદરમાં, મને મરવા દો બાપુ, મને મરવા દો. અરે એક સાથે બબ્બે હત્યાના પાતક લેવા છે? એક આત્મહત્યા ને બીજી બાળ હત્યા. ગાંડી થામા ભાઈ, જરા વિચાર કર. ના બાપુ ના, એ બધું મિથ્યા છે, વ્યર્થ છે. આ કાયાનો કાચો ગળો સંસાર સાગરને અસર માની તરવા નીકળ્યો તો બાપુ, પણ કાચો હતો ને એટલે સાગરમાં ડૂબી ગયો. હવે આ સમાજને શું મોટું દેખાડીશ બેટા? આ મંદિરમાં બેઠેલા ઠાકોરજીની રૂબરૂ તને કહું છું કે હું તને મરવા નહીં દઉં દીકરા. બાપુ, હું તો દીક્ષા લીધેલ કન્યા, પાછળથી દીક્ષાના નિયમને ફગાવી અમરેલીના યુવાનના પ્રેમમાં અટવાણી, પણ મારો રૂપિયો બોધો નીકળ્યો. સમાજ અને આખી જ્ઞાતિ સામે હવે મને અને મારા બાળકને સ્વીકારવા તૈયાર નથી. બાપુ, હવે તમે જ કહો મારે કયો માર્ગ અપનાવો. મારા માતા પિતા આને જીરવી શકે. અમરેલીનું મહાજન અમારા કુટુંબને વીખી નાખશે, અને મેં તો તમારા આશ્રમનો કૂવો એટલે પસંદ કર્યો તો બાપુ કે તમે મારી લાશની મર્યાદા સાચવી અને મારી એમને ઢાંકશો. રડ નહીં બેટા, રડ નહીં. આ કાચી માટીના માળા પર તને આટલી બધી શ્રદ્ધા? બાપુ, મેં જેને પ્રેમ કર્યો
એના અને મારા એ બંને કુટુંબને કલંક ન લાગે એના કરતા હું જગતથી વિદાય લઉં, એ જ મારી માટે યોગ્ય છે. બેટા, તારો સંપ્રદાય નવો ગોવાય, તારા પ્રેમી અને તારા કુટુંબની આબરૂ અકબંધ રહે, તારું સાધ્વીપણું નિંદાને પાત્ર ન બને, એમ તું ઈચ્છે છે ને બેટા? હા બાપુ. આત્મહત્યા પછી તારી લાશની સંભાળ હું લઈશ, એવો તને ભરોસો હતો ને? હા બાપુ. તારો એ ભરોસો અકબંધ રહેશે. મૂળદાસના દરવાજે આવેલો કોઈ જીવ દુઃખી થઈને પાછો જાય ને, તો ભગત કેવડાવતા આ ખોળિયાની આબરૂ જાય. દીકરી, તો બાપુ હું શું કરું? તો બેટા સાંભળી લે, કાલે જાહેર થશે તારા થનાર બાળકનો પિતા હું છું. શું બોલો છો બાપુ? મારા વાલાએ મારી કસોટી કરવા તને મારા દરવાજે મોકલી છે. દીકરી, જા દીકરા જા, તારા ઉપરનો આ કલંકનો કરતા હું છું, તારા ઉદરેથી અવતારનાર બાળકનો પિતા મને ઠેરવજો. દીકરા, ના 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 બાપુ, આ તમે શું બોલો છો? તમે તો જગત વંદનીય મૂળદાસ બાપુ, મારા પિતા તુલ્ય. આ આર આપના પણ ઓઢાડી હું કયા જન્મે ચૂકતે કરીશ બાપુ? તમારા તો હજારો સેવકો, અરે જામનગર રાજવીના તમે સદગુરુ, તમારી કીર્તિ ધૂળમાં મળી જશે બાપુ. બેટા, સંતોના શબ્દો ક્યારેય ખોટા નથી પડતા. દીકરી, લોહલંગરી બાપુના વેણ આજે તારું રૂપ લઈને આવ્યા છે, અને એ મિથ્યા નહીં થાય એ હું જાણું છું. આમે હું પાપણી છું બાપુ, તમારા ઉપર આવું ખોટું આર ચડાવી હું વધારે પાપમાં પડવા નથી માંગતી. તારે ક્યાં પાપ કરવાનું છે દીકરી? અરે પાપ તો એની પ્રેરણા આપનારને લાગે એવું શાસ્ત્ર કહે છે. આ બંને જીવાત્માને ઉગારવા આ સાધુ મૂળદાસ એની સાધુતાને આજથી તુચ્છ ગણે છે. મને મળેલી કીર્તિના સોનાના ઢોળ ઉતારવા દે દીકરા. પણ બાપુ, આપની જિંદગી ભરની આબરૂ પળવારમાં પાણી થઈ જશે. લોકનિંદાના અંગારા તમને દજાડશે બાપુ. જરાય રંજ ન કરતી બેટા, મારા ગુરુના બોલને હાચું કરવાનો વખત આવી ગયો છે, માની જા દીકરી. મૂળદાસ બાપુ, તમે સંત નહીં ભગવાન છો ભગવાન. દીકરી, હવે મારી વાત ધ્યાનથી સાંભળ. આવતીકાલે સવારે મારા આશ્રમે આવજે, હું કથા કરતો હોઈશ ત્યારે મને પડકારજે. આ પાપનો ભાગીદાર ગણી મારા પર આળ મૂકજે. પણ બાપુ. પણ ને પણ કાંઈ નહીં દીકરી,